सुप्रभातम विद्यार्थी मित्रों हूँ छू डॉक्टर महेश दाफड़ा। मित्रों आज 450 450 आ व्याकरण विडियो तमारी समक्ष आज प्रस्तुत करवा जई रह्यो छू। मित्रों हूँ अपेक्षा राखू छू कि तमने आ विडियो पसंद आवशे। जो मित्रों तमने आ विडियो पसंद आवतो होय तो चोक्कसपणे लाइक आपशो अने शेर करशो। मित्रों फरी एक वार आप सौनू एज्युकेशन टच नामनी आपणी आ यूट्यूब चेनलमां हार्दिक स्वागत छे। मित्रों अहीं तमाम वीडियोस आप गमे त्यारे जोई शकशो, आप गमे त्यारे निहाळी शकशो। मित्रों जो तमने आ वीडियो पसंद आवता होय तो चोक्कसपणे लाइक करशो, शेर करशो अने तमारा मित्रोंने पण आ चेनल एटले के एज्युकेशन टच नामनी यूट्यूब चेनल सब्सक्राइब करवानुं खास जणावशो। मित्रों तो तमे आ एज्युकेशन टच नामनी यूट्यूब चेनल सब्सक्राइब करशो तो मने खरेखर खूब ज आनंद थशे अने मने प्रोत्साहन पूरू पड़ी रहेशे। એટલે માટે મિત્રો આ ચેનલ આપ સબસ્ક્રાઇબ કરો એવી આપ સૌને નમ્ર નિવેદન છે। ચાલો મિત્રો આજનો અભ્યાસ શરૂ કરતા પહેલા એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું। મિત્રો આજનો સુવિચાર છે, ખુશ રહેના હૈ તો રહેના હૈ તો अधिक ध्यान उस चीज पर दे जो आपके पास है, नहीं उस पर नहीं जो दूसरों के पास है, अगर आपके पास मन की शांति है तो समझ लेना आपसे अधिक भाग्यशाली कोई नहीं है। खुश रहना है तो अधिक ध्यान उस चीज पर दे जो आपके पास है। मित्रों बहुत सरस मजानो सुविचार, खुश रहना है तो अधिक ध्यान उस चीज पर दे जो आपके पास है, उस पर नहीं जो दूसरे के पास है। अगर आपके पास मन की शांति है तो समझ लेना आपसे अधिक भाग्यशाली कोई नहीं है। बहुत सरस मजानो सुविचार। मित्रों मन की शांति जो अपनी पास हो तो समझवानो कि दुनिया में अपने सौथी वधु भाग्यशाली છીએ। ચલો મિત્રો આપણે આપણા અભ્યાસમાં આગળ વધીશું। આપણે જે ભણી રહ્યા છીએ એ ભણી રહ્યા છીએ ફ્રેજ પ્રેપોઝિશન। આપણે જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો એ અંગ્રેજીનો આ ટોપિક ફ્રેજ પ્રેપોઝિશન। ક્યારેક કેટલાક પ્રેપોઝિશન નામ પાછળ, વિશેષણ પાછળ કે પછી ક્રિયાપદની પાછળ વપરાતા હોય છે। ક્યારેક નામની પાછળ, ક્યારેક વિશેષણની પાછળ, ક્યારેક ક્રિયાપદની પાછળ વપરાતા હોય છે અને પછી એની પાછળ વપરાય અને એક આખો સમૂહ તૈયાર કરે છે જેને આપણે ફ્રેજ પ્રેપોઝિશન તરીકે ઓળખીએ છીએ। મિત્રો અત્યાર સુધી આપણે એકોર્ડિંગ ટુ, બિકોઝ ઓફ, ઓવિંગ ટુ અને ગઈકાલે જે મિત્રો આપણે વાત કરી હતી એ ડ્યુ ટુ, એના વિશે આપણે અભ્યાસ પૂર્ણ કર્યો છે। મિત્રો આમ જોઈએ તો ડ્યુ ટુ, ઓવિંગ ટુ અને બિકોઝ ઓફ, ડ્યુ ટુ મેં ગઈકાલે વાત કરી હતી, ડ્યુ ટુ, ઓવિંગ ટુ, અને બિકોઝ ઓફ આ ત્રણેયનો અર્થ, ને લીધે અથવા તો ને કારણે, બિકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓવિંગ ટુ અને બિકોઝ ઓફ આ ત્રણેયનો અર્થ જે થાય છે એનો અર્થ થાય છે ને લીધે અથવા તો ને કારણે। પણ એમાંથી જે ત્રણેયમાંથી
ड्यूटू जे छे ड्यूटू ए मोटा भागे टू बीना क्रियापद पछी टू बीना क्रियापद पछी ज टू बीना क्रियापद पछी ज वपराय छे। आटलो तफावत छे। जे ड्यूटू छे ए मोटा भागे जे टू बीनु क्रियापद होय त्यार पछी ज ए वापरवामां आवे छे। ड्यूटू आटलो आ बन्ने करता थोड़ो अलग पड़े छे। मित्रों आज हूँ जो बात करवा जा रह्यो छूं ए पांचमू फ्रेज प्रेपोजिशन छे। पांचमू फ्रेज प्रेपोजिशन भणवा जा रह्या छे मित्रों अने ए छे ऑन ऑन बिहाफ ऑफ ऑन बिहाफ ऑफ। आज जे आपणे भणी रह्या छे એ ભણી રહ્યા છે ઓન બિહાફ ઓફ, જેનો અર્થ થશે ના વતી, ના વતી, ઓન બિહાફ ઓફ જેનો અર્થ થશે ના વતી। મિત્રો ફરી એકવાર ડ્યુ ટુ ઓવિંગ ટુ અને બિકોઝ ઓફ એના વિશેની વાત પૂર્ણ કરીએ છીએ। ડ્યુ ટુ ઓવિંગ ટુ અને બિકોઝ ઓફ આ ત્રણેયનો અર્થ થશે એક સરખો, ના લીધે ને કારણે, ને લીધે ને કારણે, ને લીધે ને કારણે। પરંતુ જે ડ્યુ ટુ છે એ મોટા ભાગે જે ટુ બીનું ક્રિયાપદ હોય ત્યાર પછી જ ડ્યુ ટુ આપણે વાપરીએ છીએ। બધાના વાક્યો પણ એક સરખા આપણે જોયા હતા, પરંતુ ડ્યુ ટુ છે એ મોટા ભાગે ટુ બીના ક્રિયાપદ પછી જ વપરાય છે। આટલો તફાવત આપણે હંમેશા યાદ રાખીશું। આજે જે ભણવા જઈ રહ્યા છે મિત્રો ઓન બી હાફ ઓફ, મિત્રો ઓન બી હાફ ઓફ અહીંયા ત્રણ શબ્દ ઓન બિહાફ ઓફ આ ત્રણ શબ્દોનો એક સમૂહ બને છે અને પછી આ એક ફ્રેઝ પ્રેપોઝિશન તૈયાર થાય છે। આ જે પાંચમું ફ્રેઝ પ્રેપોઝિશન છે જેનો અર્થ થશે ના વતી। મિત્રો આના ઉદાહરણો આપણે આવતીકાલે લઈશું, પરંતુ આપ સૌને નમ્ર નિવેદન છે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરી અને મને પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌને નમ્ર નિવેદન છે। મિત્રો ભલે થોડું ભણીએ પણ સારું ભણીએ। મિત્રો હું જે આપને ભણાવું છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવું છું। સંભવ છે કોઈ જગ્યાએ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો, પરંતુ કોરોનાના આવા કપરાકાળમાં આપણે શું ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમાં રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય।